કચ્છની દેશ દેવી ગણાતી માતાના મઠ સ્થાનક વિસ્તારમાં ગટરની સમસ્યા પરાકાષ્ઠાએ છેલ્લા છ માસથી આ સમસ્યા નિરંતર ચાલી આવતી હોવા છતાં કોઈ ઉકેલનું કારણ શોધી શક્યું નથી। સમગ્ર દેશમાં એકમાત્ર કચ્છ જિલ્લો એવો છે કે જેની દેશ દેવી માં આશાપુરા માતાના મઢ છે। આ માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાના મંદિર વિસ્તારમાં ગટરની સમસ્યા છેલ્લા છ માસથી બળવત્તર બનતી જાય છે। રોજ બરોજ ગટરના ગંદા પાણીઓ ઉભરાઈ રહ્યા છે, જેમાંથી દર્શનાર્થે આવતા ભાવિકો હેરાન પરેશાન થઈ જાય છે। અમારા પ્રતિનિધિ દર્શન સોનીએ માતાના મઢની મુલાકાત લીધી, ત્યારે ખાસ કરીને મુંબઈથી માતાના મઢ ખાતે દર્શને આવેલા પ્રવાસીઓએ ભારે વ્યથિત હૃદય જણાવ્યું હતું કે ગટરના ગંદા પાણી બજારમાં ઉભરા રહ્યા છે, રોજ બરોજ આ સમસ્યા બળવત્તર બનતી જાય છે। અવાર નવાર તંત્રવાહકો દ્વારા આ ગટરની સમસ્યા હલ કરવા માટે રજૂઆત થઈ છે, પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી। ત્યારે ખાસ કરીને માતાના મઢ ટ્રસ્ટી મંડળ અને ગ્રામ પંચાયત સંયુક્ત રીતે આ ગટરની બળવત્તર બનેલી સમસ્યાનું નિરાકરણ લાવે તે ખૂબ જ ઇચ્છનીય બાબત છે। આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોઈપણ કારણોસર રજૂઆતનો યોગ્ય રીતે પડઘો નહીં પડ્યો હોવાના કારણે છ માસથી આ સમસ્યા ખૂબ જ બળવત્તર બની ગઈ છે। રોજ બરોજ ગટરના ગંદા પાણી ઉભરાય છેક મંદિર સુધી પહોંચી જાય છે, અને આ ગટરના ગંદા પાણીમાંથી પણ પ્રવાસીઓને ભાવિકોને પસાર થવું પડે છે, જે ખરેખર અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના કહી શકાય તેવી પરિસ્થિતિ છે। તાત્કાલિક અસરથી આ સમસ્યાનું નિરાકરણ આવે એવું ભાવિકો અને લોકો ઈચ્છી રહ્યા છે। અમારા પ્રતિનિધિએ ખાસ કરીને મુંબઈથી દર્શન માટે આવેલા પ્રવાસીઓની મુલાકાત લીધી, ભાવિકોની મુલાકાત લીધી, ત્યારે તેમણે પણ વ્યથિત હૃદયે આ ગટરની સમસ્યાથી પારાવાર પરેશાન હોવાનું જણાવ્યું હતું। તાત્કાલિક અસરથી ટ્રસ્ટી મંડળ અને ગ્રામ પંચાયત આ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવે તેવું ખૂબ જ ઈચ્છનીય હોવાની બાબત પણ તેમણે ઉચ્ચારી હતી। આ રસ્તો બહુ ખરાબ છે, આમાં બહુ તકલીફ થાય છે, આવવા જવા જરા તમે ધ્યાન દો ને આ બનાવો ભાઈ। તમારું નામ શું? હીરાબેન રતિલાલ નાકર, સાંતાક્રુઝ રહી છું, મુંબઈ। મારું નામ યજ્ઞેશ નાકર છે અને હું મુંબઈથી આવેલો છું, અને અહીંયા દર્શન માટે માતાજીના અમારા કુળદેવીના આશાપુરામાંના દર્શન માટે આવ્યા છીએ, અને આ રસ્તાના હાલત બહુ ખરાબ છે, જોઈને બહુ દુઃખ થયું અને અમને બહુ તકલીફ થઈ। પાર્કિંગ નથી થઈ શકતી, બહુ ખરાબ જગ્યા થઈ ગઈ છે, તો પ્રશાસન